હેલો ફ્રેન્ડ્સ વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે મોડેલ પેપર નંબર પાંચ જોવાનું છે જે તમારી મિત્રો પ્યુનની એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી બનશે અને આની અંદર એવા પ્રશ્નો કવર કરવાનો મેં પ્રયત્ન કર્યો છે જે તમને ડાયરેક્ટ પરીક્ષામાં દેખાય અને છેલ્લે લાસ્ટમાં તમને મેં દસ પ્રશ્નો છે આની અંદર મેથ્સના આપેલા છે જેની અંદર તાર્કિક શક્તિ અને મિત્રો ગણિતના પ્રશ્નો કવર કરેલા છે તો એ ખાસ મિત્રો આખો વિડીયો જોજો જેથી તમને આઈડી આવે પરીક્ષામાં શું પૂછાશે અને તમે નહીં જોયું હોય ને એવું મિત્રો તમને મળશે કારણ કે હું ઓપ્શન સાથે સમજાવવાનો છું અને ઓપ્શન મિત્રો તમે આ પ્રશ્ન પચાસ માર્કનું મિત્રો મોડલ પેપર છે પરંતુ તમને આની અંદર છે બસ્સો પ્રશ્નો જાણવા મળશે મારી ગેરંટી છે મિત્રો તો ચાલુ કરીએ મોડેલ પેપર પહેલો પ્રશ્ન ભારત રત્ન એવોર્ડની શરૂઆત ક્યારે થઈ ભારત રત્ન એવોર્ડની શરૂઆત છે મિત્રો ઓગણીસોને ચોપનમાંથી ક્યારે થાય મિત્રો ઓગણીસોને ચોપનમાં ભારત રત્ન એવોર્ડની શરૂઆત થઈ અને આની અંદર ઓપ્શન આપેલ છે ઓગણીસો પંચાવનમાં કોને મળ્યો મિત્રો ભારત રત્ન ઓગણીસો પંચાવનમાં ભારત રત્ન મળ્યો છે જવાહરલાલ નહેરુને કોને મળ્યો જવાહરલાલ નહેરુને ઓગણીસો ને એકાણુંમાં સરદાર વલ્લભભાઈ પટેલને મળ્યો કોને મળ્યો સરદાર વલ્લભભાઈ પટેલને મળ્યો ઓગણીસો ને મિત્રો ભારત રત્ન મળ્યો આપણા પ્રથમ રાષ્ટ્રપતિ આપણા પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા મિત્રો રાજેન્દ્ર પ્રસાદ કોણ હતા રાજેન્દ્ર પ્રસાદ એને મિત્રો ઓગણીસો ને બાસઠમાં છે એ ભારત રત્ન એવોર્ડ મળેલો છે અને મિત્રો બીજી વાત કરો ઓગણીસો મરણો ઉપરાંત મિત્રો ભારત રત્ન મેળ્યો હોય તો એ મિત્રો વ્યક્તિ છે ઓગણીસો સાસઠ માં મળેલો છે જેને એ છે લાલ બહાદુર શાસ્ત્રી કોણ છે લાલ બહાદુર શાસ્ત્રી ખાસ મિત્રો યાદ રાખી લો અને બીજી વાત કે તમારે મિત્રો છે આ વિડીયો તમે જોવાનું ચાલુ કરો છો ત્યારે તમારી આગળ છે બુક્સ હોવી જોઈએ મિત્રો જેની અંદર બધું તમારે લખવાનું છે ન આવડતું હોય એવું ઓકે એ ખાસ યાદ રાખજો હવે જોઈએ મિત્રો ભારત રત્ન એવોર્ડની શરૂઆત ઓગણીસો ચોપનમાં થાય એ આપણે બધા જાણીએ છીએ પણ ભારત રત્ન એવોર્ડ છે એ મિત્રો શરૂઆતમાં ત્રણ જણાને આપવામાં આવ્યો હતો કેટલા જણાને ત્રણ જણાને એની અંદર પહેલાં છે મિત્રો સી રાજગોપાલચારી એટલે ચક્રવર્તી રાજગોપાલચાર્યના મિત્રો ભારત રત્ન મળેલો હતો પહેલો ત્રણ વ્યક્તિ હતા એવા બીજું મિત્રો સર્વપલ્લી રાધાકૃષ્ણ સર્વપલ્લી રાધાકૃષ્ણ એની યાદમાં આપણને ખબર છે ખબર છે કે પાંચ મિત્રો સપ્ટેમ્બર છે આપણે શિક્ષક દિવસ ઉજવીએ છીએ દર વર્ષે અને ત્રીજો મિત્રો ભૌતિક શાસ્ત્રનો નોબેલ પ્રાઇઝ મળેલો હતો ઓગણીસો ચોપનમાં સીવી રામનને કોને સીવી રામન એટલે મિત્રો આ ત્રણ જણાને છે એ ભારત રત્ન છે એ મળેલો હતો શરૂઆતમાં ઓગણીસો ને ચોપનમાં ક્યારે મિત્રો ઓગણીસો ને ચોપનમાં અને રત્ન ભારત રત્ન એવોર્ડની શરૂઆત છે ઓગણીસો ચોપનમાં થઈ ત્યારે મિત્રો ત્રણ જણાને આ એવોર્ડ મળેલો હતો હવે મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં મને કહેવાનું છે આ ભારત રત્ન એવોર્ડ છે લાસ્ટમાં છે ત્રણ જણાને મળ્યો હતો કેટલા જણાને ત્રણ જણાને એ મિત્રો ત્રણે ત્રણના મને છે તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે ન આવડતા હોય તો જોજો પરીક્ષામાં પૂછાશે ત્યારે મને કહેતા નહીં મને તો ખબર જ છે મિત્રો પણ કોમેન્ટમાં એટલે કહું છું તમે જોશો તો તમને યાદ રહેશે ગોતશો તો યાદ રહેશે ઓકે એના પછી બીજા પ્રશ્નની વાત કરીએ હાલમાં કેટલામી લોકસભા ચાલી રહી છે તો મિત્રો હાલમાં છે લોકસભા પેલી વાત તો લોકસભાના અધ્યક્ષ કોણ છે એ આપણને ખબર હોવી જોઈએ લોકસભાના અધ્યક્ષ મિત્રો ઓમ બિરલા છે ક્યાંના કોણ છે મિત્રો ઓમ બિરલા જે મિત્રો રાજસ્થાનના કોટાના છે ક્યાંના છે રાજસ્થાનના કોટા ઓમ બિરલા ખાસ યાદ રાખી લેજો અને રાજસ્થાનમાં કોટાની મેઇન બેઠક છે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા છે અને મિત્રો હાલમાં લોકસભા કાર્યરત છે સત્તરમી કેટલામી લોકસભા કાર્યરત છે સત્તરમી અને લોકસભા છે નીચલું ગૃહ છે અને રાજ્યસભા ઉપલું ગૃહ છે ખાસ યાદ રાખજો અને મિત્રો આ સંસદ બીજી વાત કરી દઉં સંસદ સંસદની અંદર છે સંસદ સંસદની ત્રણ વ્યક્તિઓનો ત્રણ વસ્તુનો સમાવેશ થાય છે રાજ્યસભા લોકસભા અને રાષ્ટ્રપતિ એ પણ યાદ રાખજો એની માટે મેં તમને સૂત્ર એ આપેલું છે સ આ સ ર અને લ સંસદ રાજ્યસભા લોકસભા અનુચ્છેદ યાદ રાખવાનો ઓગણસી એસી અને એક્યાસી પરીક્ષામાં પ્રશ્ન પૂછાય સંસદને કયો અનુચ્છેદ લાગુ પડે છે ઓગણસી રાજ્યસભાને એસી અને લોકસભાને કયો અનુચ્છેદ લાગુ પડે છે એક્યાસી પૂછાતા નથી પરંતુ મિત્રો પૂછાય છે તો આપણને આવડવું જોઈએ અને હાલમાં લોકસભાની છે સત્તરમી બેઠક છે સત્તરમી સોરી લોકસભા છે એ ચાલી રહી છે અને પરીક્ષામાં ગુજરાતમાં હાલમાં કેટલામી વિધાનસભા ચાલી રહી છે ગુજરાતમાં મિત્રો વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી યાદ રાખજો શંકરસિંહ ચૌધરી છે ગુજરાતના અધ્યક્ષ છે અને હાલમાં ગુજરાતમાં મિત્રો પંદરમી વિધાનસભા ચાલી રહી છે કેટલામી વિધાનસભા ચાલી રહી છે પંદરમી મિત્રો આવા છે ને ટ્રીકલી ક્વેશ્ચન છે પૂછી નાખે છે એ આપણને આવડતા નથી હોય છે સાવજી સાવજી હોય છે આપણે અધ્યક્ષ કરી નાખીએ છીએ બીજા ઉપાધ્યક્ષ કરી નાખીએ છીએ લોકસભાની કેટલી બેઠક છે રાજ્યસભાની કેટલી બેઠક છે વિધાનસભાની કેટલી બેઠક છે બધું આવડતું હોય પણ આવા સામાન્ય પ્રશ્ન ન આવડતો હોય તમે વિકીપીડિયા ખોલો તો તમને પહેલાં જ બતાવે પંદરમી વિધાનસભા ચાલી રહી છે લોકસભા સત્તરમી ચાલી રહી છે પરંતુ આપણને છે આવું જોતા આવડતું નથી મિત્રો તો આવું ખાસ આપણે જોવાનું છે તો ફરી એકવાર રિવિઝન કરીએ હાલમાં કેટલામી મિત્રો લોકસભા ચાલી રહી છે સત્તરમી અને વિધાનસભા આપણી ગુજરાતની પંદરમી ચાલી રહી છે એના પછી ત્રીજા પ્રશ્નની વાત કરીએ ભારતીય રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન ભારતીય રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન સૌ પ્રથમ કયા ક્રાંતિકારી દ્વારા તૈયાર કરવામાં આવી હતી આ મિત્રો ઓલી બધાને આવડતું હશે મેડમ ભીખાઈજી કામા હવે મારે તમને વધારે જે કહેવું છે મેડમ ભીખાઈજી કામે રાષ્ટ્રધ્વજ મિત્રો છે એ સૌ પ્રથમ ડિઝાઇન કરી હતી એની અંદર રાષ્ટ્રધ્વજની અંદર મિત્રો વચ્ચે ચરખો હતો અશોક ચક્રજી કે શું હતું ચરખો હતો ત્યારે અને મિત્રો મેડમ ભીખાઈજી કામે રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કરી તો મિત્રો આવ્યો તો હશે ને તો એને મિત્રો જર્મનીમાં રાષ્ટ્રધ્વજ છે જર્મની જર્મનીમાં રાષ્ટ્રધ્વજ છે એ ફરકાવ્યો હતો અને જર્મનીનું મિત્રો ક્યારે ફરકાવ્યો હતો ઓગણીસો ને સાતમાં એનું ગાર્ડનનું નામ છે સ્ટુઅર્ટ ગાર્ડન કયું સ્ટુઅટ ગાર્ડનની અંદર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો લખી નાખજો મિત્રો મોસ્ટ એમપી છે એવું જ તમને કહું છું અને પૂછાશે ને ત્યારે હું સો ટકા તમને યાદ આવીશ તો જર્મનીની અંદર ઓગણીસો ને સાતની અંદર મેડમ ભીખાઈજી કામાયા છે સ્ટુઅર્ટ ગાર્ડનમાં છે આ રાષ્ટ્રધ્વજ છે એ ફરકાવ્યો હતો મિત્રો અને તૈયાર મિત્રો કોને કર્યું રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કોને તૈયાર કરી છે મિત્રો મેડમ ભીખાઈજી કામાયા હવે મિત્રો તમને આવો પ્રશ્ન પૂછે કે સ્વતંત્ર ભારતની ધ્વજની ડિઝાઇન કોને કરી આવો પ્રશ્ન પૂછી નાખે સ્વતંત્ર ભારતના રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કોને કરી તો એની અંદર મિત્રો આવશે પિંગલી વેકૈયા શું આવશે પિંગલી વેકૈયા તમે મિત્રો પોઝ કરીને લખી શકો છો સ્વતંત્ર ભારતના રાષ્ટ્રધ્વજની ડિઝાઇન છે પિંગલી વેકૈયાએ કરી છે અને મિત્રો આ બી કૃપલાણી જીવતરામ ભગવાનદાસ કૃપલાણી આ બી કૃપલાણી છે ને મિત્રો એ બંધારણ સભાની અંદર ઘણી સમિતિ બનાવવામાં આવી હતી એની અંદર મિત્રો ઝંડા સમિતિ કેવી સમિતિ ઝંડા સમિતિના અધ્યક્ષ હોય ને તો કોણ હતા મિત્રો જીવતરામ ભગવાનદાસ કૃપલાણી જે બી કૃપલાણીના અધ્યક્ષ હતા ઝંડા સમિતિના અધ્યક્ષ તો મિત્રો તમને એટલું યાદ રહી જવું જોઈએ ફરી એકવાર રિવિઝન તાત્કાલિક મારી દઈએ તો કે રાષ્ટ્રધ્વજની ડિઝાઇન છે મિત્રો સૌ પ્રથમ મેડમ ભીખાઈજી કામાએ કરી સ્વતંત્રતા પછી ડિઝાઇન છે મિત્રો ભારત સ્વતંત્ર થઈ ગયું પછી ડિઝાઇન છે એ પિંગલી વેકૈયાએ કરી અને મિત્રો પ્રશ્ન જે જેવી જે બી કૃપલાણી જીવતરામ ભગવાનદાસ કૃપલાણી છે મિત્રો એ ઝંડા સમિતિના અધ્યક્ષ હતા જંડાજા સમિતિ જે નિમાણી હતી બંધારણ સભાની અંદર એના અધ્યક્ષ હતા તો ખાસ એટલું યાદ રહી જવું જોઈએ મિત્રો જોઈએ ચોથો પ્રશ્ન તમે જોઈ શકો છો મિત્રો ચાર પ્રશ્ન પૂરા થયા અને આપણે કેટલા પ્રશ્નો કવર કરી લીધા આપણા હકીકતમાં ચાર જ પ્રશ્ન પૂરા થયા તો આ વસ્તુ તમને તમારે કરવાની છે મિત્રો ઓપ્શન બેઝ થી તમારે ચાલવાનું છે પરીક્ષામાં સો ટકા રિઝલ્ટ મળે નેવું ઉપર આરામથી માર્ક આવે મિત્રો તમારે જોઈએ ચોથા પ્રશ્નની વાત કરીએ ભારતીય બંધારણ દ્વારા સ્વીકૃત સત્યમેવ જયતે રાષ્ટ્રીય સૂત્ર શામાંથી લેવામાં આવ્યું પહેલી વાત તો સત્યમેવ જૈતે છે મિત્રો સત્યમેવ જૈતે એ છે 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 મિત્રો મિત્રો એની લિપી કઈ 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 તો દેવનાગરી દેવનાગરી સત્યમે પરીક્ષા ભારતીય રાષ્ટ્રીય ચિહ્નની અંદર સત્યમેવ જૈતે લખેલું છે તો એ શેમાંથી લેવામાં આવેલું છે તો મુંડ કોમ્પિનિશન લેવામાં આવે છે અને એની લિપિ કઈ છે મિત્રો દેવનાગરી લિપી છે કેવી લિપિ છે દેવનાગરી લિપી અને આપણી હિન્દી ભાષા છે એ પણ કહેવાય કે કઈ લિપિમાં છે દેવનાગરી લિપિમાં છે ચૌદ સપ્ટેમ્બર યાદ રાખજો હિન્દી દિવસ ક્યારે ઉજવાય છે ચૌદ સપ્ટેમ્બર ચૌદ સપ્ટેમ્બર હિન્દી દિવસ ઉજવવામાં આવે છે આટલી વસ્તુ યાદ રહેવી જોઈએ મિત્રો ચૌદ સપ્ટેમ્બર હિન્દી દિવસ ઉજવવામાં આવે છે અને દેવનાગરી લિપિ સત્યમય જયતે ઓકે મિત્રો એના પછી પાંચમા પ્રશ્નની વાત કરીએ લાવણી તેમજ લાવણી તેમજ જેવા લોકનૃત્ય કયા રાજ્યના છે તો મિત્રો બંને મેં તમને એક પ્રશ્ન અંદર બે પ્રશ્ન કવર કરાવ્યા છે તમને એક જ પૂછશે બે ક્યારે નહીં પૂછે તો લાવણી અને તમાશા મિત્રો નૃત્ય છે મહારાષ્ટ્રના છે ક્યાં છે લાવણી નૃત્ય અને તમાશા નૃત્ય છે મહારાષ્ટ્રના છે હવે મિત્રો જોઈએ ભરત ભરતનાટ્યમ ભરત નાટ્યમ એની અંદર ત મિત્રો આવે છે જો ભરતની અંદર ત આવે છે તો તમિલનાડુનું રાષ્ટ્રીય મિત્રો છે તમિલનાડુનું છે એ લોકનૃત્ય કયું છે ભરતનાટ્યમ છે કયું છે મિત્રો ભરતનાટ્યમ છે તમિલનાડુનું લોક નૃત્ય છે ઉત્તર પ્રદેશનું મિત્રો કથક કે કથક કથક કે ઉત્તર પ્રદેશનું છે અને મિત્રો કથકલી કે કથકલી જો મિત્રો કથકલી કેરળનું છે અને કથક છે ઉત્તર પ્રદેશ નું છે મિત્રો અને મિત્રો ભાંગડા અને કીકલી અને ગિદ્ધા ભાંગડા કીકલી કીકલી અને ગિદ્ધા આવા નૃત્યો મિત્રો છે પંજાબ ના છે ક્યાંના છે મિત્રો પંજાબના છે અને ગુજરાતના મિત્રો ગરબા છે મિત્રો આપણે છઠ્ઠા પ્રશ્નની વાત કરીએ વિટામિન એ નું રાસાયણિક નામ શું છે તો વિટામિન એ નું રાસાયણિક નામ મિત્રો છે રેટીનોલ કયું છે રેટીનોલ હવે આપણને બધા સૂત્ર ખબર હોવી જોઈએ પહેલાં તો હું સૂત્ર લખી દઉં તમને રથ એક ટ્રોફી રથ એક ટ્રોફી એની અંદર તમે લખતા જો મિત્રો આર એટલે રેટિનોલ રેટિનોલ જે વિટામિન એનું ફૂલફોર્મ છે થર્ડ એટલે થાઇમિન લાઇનમાં જ છે મિત્રો થાઇમિન જે વિટામિન બીલું બીનું છે રાસાયણિક નામ છે એસ્કોર્બિક એસ્કોર્બિક જે વિટામિન સીનું રાસાયણિક નામ છે પછી આવશે ક એટલે કેલ્શિયમ ફેરોલ કેલ્સી ફેરોલ જે વિટામિન ડીનું છે મિત્રો વિટામિન ઈ એના પછી એબી શ્રી લાઇનમાં લેવાનું છે ટો એટલે ટોકોફેરોલ ટોકો ફેરોલ ઈનું અને વિટામિન કેનું મિત્રો ફિલિક વિનોન ફિલિક્વી નોન ફિલિક તો મિત્રો વિટામિનના તમારે છે આવી રીતે શોર્ટકટથી યાદ રાખવાનું છે રેટિનોલ એ બી થાઇમિન સી એસ્કોર્બિક ડી ફેરોલ એ ટોકોફેરોલ અને કે ફિલિકન એ પછી ડાયરેક્ટ મિત્રો કઈ વિટામિન આવશે કે આવશે ખાસ યાદ રાખી લેજો એના કરીએ સાતમા પ્રશ્નની અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથકનું નામ જણાવો તો અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક છે મિત્રો મોડાસા કયું છે અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક મોડાસા અને મિત્રો ઓપ્શન મુખ્ય મથક જ છે તો ખંભાળિયા છે મિત્રો દેવભૂમિ દ્વારકાનું છે ક્યાંનું છે દેવભૂમિ દ્વારકાનું હિંમતનગર વડું મથક છે મિત્રો સાબરકાંઠાનું ક્યાંનું છે સાબરકાંઠાનું લુણાવાડા છે મિત્રો મહિસાગરનું વડું મથક છે મહી મહિસાગરનું વડુ મથક કેવું છે લુણાવાડા છે એના પછી મિત્રો આઠમા પ્રશ્નની વાત કરીએ આપણે આઠમા પ્રશ્નની કલિંગ પુરસ્કાર કયા ક્ષેત્રે આપવામાં આવે છે મિત્રો અથવા સંકળાયેલ છે તો કલિંગ પુરસ્કાર છે વિજ્ઞાન ક્ષેત્રે સંકળાયેલ છે કયા ક્ષેત્રે મિત્રો કલિંગ આવે કલિંગ શબ્દ આવે એટલે વિજ્ઞાન તમને મોઢે હોવું જોઈએ સો ટકા એક પુરસ્કાર પૂછાવાનો છે મિત્રો હવે ફિલ્મ ક્ષેત્રે તમને ખબર છે કેવો પુરસ્કાર છે દાદા સાહેબ ફાળકે પુરસ્કાર દાદા સાહેબ ફાળકે પુરસ્કાર ફિલ્મ ક્ષેત્ર પત્રકારોત્વ ક્ષેત્રે મિત્રો હમણાં કોર્ટ ની અંદર પૂછાઈ ગયો અસિસ્ટન્ટની અંદર પુલિતર પુરસ્કાર પુલિતર પત્રકાર ક્ષેત્રે પુલિતર પુરસ્કાર આપવામાં આવે છે અને સાહિત્ય ક્ષેત્રે મિત્રો બુકર પ્રાઇઝ આપવામાં આવે બુકર પ્રાઇઝ સાહિત્ય ક્ષેત્રે કયો પ્રાઇઝ આપવામાં આવે છે બુકર પ્રાઇઝ બધા લખી લેજો ન આવડતા હોય તો આવડતા હોય તો કઈ જરૂર છે અને દાદા સાહેબ ફાળકે પત્રકાર હતો અને વિજ્ઞાન ક્ષેત્રે કલિંગ પુરસ્કાર આપવામાં આવે છે એના પછી નવમા પ્રશ્નની વાત કરીએ વીર સાવરકર હવાઈ મથક ક્યાં આવેલ છે વીર સાવરકર હવાઈ મથક છે અંદમાન નિકોબારની રાજધાની પોર્ટ બ્લેર આવેલ છે ક્યાં આવેલ છે અંદમાન નિકોબારની રાજધાની કઈ છે મિત્રો પોર્ટ બ્લેર છે લક્ષદ્વીપની ની કવરતી છે યાદ રાખી લેજો અંદમાન નિકોબારની રાજધાની પોર્ટ બ્લેર છે ત્યાં મિત્રો વીર સાવરકર હવાઈ મથક છે આવેલું છે અને મુંબઈ ખાતે મિત્રો છત્રપતિ શિવાજી હવાઈ મથક આવેલ છે કયું છત્રપતિ શિવાજી મુંબઈ ખાતે હવાઈ મથક આવેલું છે અને ઉદયપુર ખાતે મહારાણા પ્રતાપ હવાઈ મથક આવેલ છે મહારાણા પ્રતાપ હવાઈ મથક ક્યાં આવેલ છે ઉદયપુર જે મિત્રો છે રાજસ્થાનની અંદર આવેલ છે રાંચી ખાતે મિત્રો છે બિરસા મુંડા હવાઈ મથક આવેલ છે કયું બિરસા મુંડા હવાઈ મથક છે રાંચી ખાતે આવેલું છે તો આ બધા મિત્રો મને જેવી રીતે યાદ રહે છે એવી રીતે તમને પણ બધા યાદ રહેવા જોઈએ ન આવડતો હોય તો લખી લેજો અને બે વાર રિવિઝન મારી દેજો પરીક્ષામાં પૂછાય ત્યારે ન થવું જોઈએ આપણે આ વિડીયો જોયો છે છતાં આપણને આવડ્યું નહીં એના પછીનો મિત્રો દસમા પ્રશ્નની વાત કરીએ ગુજરાતનો સૌથી મોટો મહેલ લક્ષ્મી વિલાસ પેલેસ ક્યાં આવેલો છે ગુજરાતનો સૌથી મોટો મહેલ લક્ષ્મી વિલાસ લક્ષ્મી મિત્રો લક્ષ્મી લક્ષ્મી વિલાસ પેલેસ છે ક્યાં આવેલ છે વડોદરા ખાતે આવેલ છે તો ખાસ યાદ રાખીને વડોદરા અને મિત્રો ભાવનગર ખાતે છે મિત્રો

મહાન વ્યક્તિએ કીધેલ કથન મિત્રો પૂછવાનું છે તો સારા જહાશે અચ્છા હિન્દુસ્તાન અમારા આવું મિત્રો કોને કીધેલ છે ઇકબાલે કીધેલું છે એના પછી બારમા પ્રશ્નની વાત કરીએ માઉન્ટ એવરેસ્ટ કયા દેશમાં આવેલ છે તો મિત્રો માઉન્ટ એવરેસ્ટ છે મિત્રો એ વિશ્વનું સૌથી ઊંચા ઊંચું શિખર છે એ મિત્રો નેપાળની અંદર આવેલ છે ક્યાં આવેલ છે નેપાળમાં અને ભારતનું સૌથી ઊંચા ઊંચું શિખર હોય મિત્રો કેટુ છે કયું છે જેને મિત્રો ગોડવિન ઓસ્ટિન પણ કયા છીએ આપણે ગોડવિન ઓસ્ટિન હવે મિત્રો બધાની રાજધાની જોઈએ ભારતની છે ન્યૂ દિલ્હી નેપાળની મિત્રો રાજધાની છે કાઠમંડુ છે ભૂતાનની થિમ્પુ છે અને બાંગ્લાદેશની કઈ છે મિત્રો ઢાકા છે કઈ રાજધાની છે ઢાકા છે રાજધાની મિત્રો ખાસ કરી લાગજો રાજધાની ઓકે એના પછીની વાત કરીએ તેરમા પ્રશ્નની ડિસ્કવરી ઓફ ઇન્ડિયા પુસ્તકના લેખક કોણ છે ડિસ્કવરી ઓફ ઇન્ડિયા પુસ્તકના લેખક છે જવાહરલાલ નહેરુ કોણ છે મિત્રો જવાહરલાલ નહેરુ જેને ભારત રત્ન ઓગણીસો પંચાવનમાં મળ્યો હતો ક્યારે મેળવ્યો હતો ઓગણીસો પંચાવનમાં મળ્યો હતો યાદ રાખી લેજો રાજેન્દ્ર પ્રસાદ ને ભારત રત્ન 1962 માં રિવિઝન શું કામ કરાવો તો તમને ભૂલાય નહીં એ માટે ઓકે અને ભાનુ અથયા મિત્રો ભાનુ અથૈયા આવે એટલે ભાનુ અથૈયા ભૂલવાનું નથી ઓસ્કાર એવોર્ડ ઓસ્કાર એવોર્ડ નું તમે નામ સાંભળ્યું હશે ઓસ્કાર એવોર્ડ છે એ સૌપ્રથમ કોને મળ્યો તો ઓસ્કાર એવોર્ડ ઓસ્કાર એવોર્ડ સૌપ્રથમ મળ્યો તો ભાનુ અથૈયાને કોને મળ્યો તો ભાનુ અથૈયાને સૌપ્રથમ ઓસ્કાર એવોર્ડ મળ્યો તો નો આઉટ લખી નાખો ભાનુ અથૈયા સૌપ્રથમ ઓસ્કાર એવોર્ડ મેળવનાર એના પછીની વાત કરીએ 14મો પ્રશ્ન લેડી વિલ્સન મ્યુઝિયમ કઈ જગ્યાએ આવેલ છે તો લેડી વિલ્સન મ્યુઝિયમ છે મિત્રો વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાની અંદર આવેલ છે ક્યાં આવેલ છે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાની અંદર આવેલ છે લેડી વિલ્સન મ્યુઝિયમ હવે રાજકોટની અંદર વાત કરીએ કાંઈક આપણે રાજકોટનું કેવું પડશે જોઈએ આપણે રાજકોટ એટલે મારા જ ખુદ કહેવાનું છે કાંઈક આપણે બેજની કાંઈક તો ખબર હોય છે રાજકોટમાં શું આવેલ છે તો રાજકોટની અંદર છે વોટસન સંગ્રહાલય આવે છે શું આવેલ છે વોટસન સંગ્રહાલય ક્યાં આવેલ છે વોટસન સંગ્રહાલય રાજકોટની અંદર આવેલ છે ઢીંગલી મ્યુઝિયમ ક્યાં આવ્યું તો રાજકોટની અંદર આવ્યું બેંગ લાઇબ્રેરી ક્યાં આવી બેંગ લાઇબ્રેરી તો રાજકોટની અંદર આવી ભાવનગરમાં બાટન મ્યુઝિયમ આવેલ છે કયું મ્યુઝિયમ આવેલ છે બાટન મ્યુઝિયમ આવેલ છે બાટન લાઇબ્રેરી આવેલ છે અમદાવાદની અંદર શું આવેલ છે તો અમદાવાદની અંદર તો ઘણું છે મિત્રો કાંકરિયા તળાવ છે અઠીસિંહના દેરા છે ઘણું બધું છે ધર્મનાથની પ્રતિમા પંદરમાં ધર્મનાથ છે મિત્રો તીર્થકર એની પ્રતિમા છે અઠીસિંહના દેરાની અંદર શાહી મહેલ છે તો ધરમપુરની અંદર ખાસ યાદ રાખો શું આવશે વિલ્સન લેડી વિલ્સન મ્યુઝિયમ ક્યાં આવેલ છે ધરમપુરની અંદર આવેલું છે એના પછી પંદર પ્રશ્નની વાત કરીએ બ્રાઝિલની રાષ્ટ્રીય રમત જણાવો તો બ્રાઝિલની રાષ્ટ્રીય રમત મિત્રો કઈ છે ફૂટબોલ છે કઈ છે બ્રાઝિલની રાષ્ટ્રીય રમત ફૂટબોલ છે હવે બીજા એપે આપણે જોવા પડશે કઈ હવે બેઝબોલ છે બેઝબોલ કયા દેશની રાષ્ટ્રીય રમત છે તો બેઝબોલ છે અમેરિકાની છે કહે છે બેઝબોલ અમેરિકાની રાષ્ટ્રીય રમત છે બુલ ફાઇટિંગ મિત્રો રાષ્ટ્રીય રમત છે સ્પેનની શેની છે સ્પેન ને સ્પેન દેશની બુલ ફાઇટિંગ છે આઈ હોકી છે મિત્રો કેનેડા ની છે કેની કેનેડા કેનેડા દેશની રાષ્ટ્રીય રમત આઈ હોકી છે નો આવડતા હોય તો હજી કહું છું મિત્રો લખી લેજો ફૂટબોલ છે રાષ્ટ્રીય રમત બ્રાઝિલ ની છે બેઝબોલ અમેરિકા ની બુલ ફાઇટિંગ સ્પેન ની અને આઈ હોકી છે કેનેડા ની રાષ્ટ્રીય રમત છે એના ભાઈ 16મો પ્રશ્ન મોહિની અટકમ તમારે શું યાદ રાખવાનું ખબર છે મિત્રો કુઆ અને મોકે ગોખી નાખો નો આવડતું હોય તો તમને એમ થાય શું છે કુવામાં પડવાનું છે ના ના મિત્રો કુવા અને મોકે કુવા એટલે કુચીપુડી કુચીપુડી કાનું છે મિત્રો કુચીપુડી છે આંધ્રપ્રદેશનું આંધ્રપ્રદેશનું લોકનૃત્ય નૃત્ય કયું છે મિત્રો કુચીપુડી કુચીપુડી લોકનૃત્ય આંધ્રપ્રદેશનું છે એટલે કુવા યાદ રાખો અને મોકે અને મોહિની અટકમ ક્યાંનું છે મોહિની અટકમ મોકે મોહિની અટક અટકમ છે મિત્રો કેરલનું છે ક્યાંનું છે કેરલનું બાકી તમિલનાડુનું ભરતનાટ્યમ છે ઉત્તરપ્રદેશનું કથક છે અને કેરલનો મિત્રો હજી એક છે છે કથકલી કથકલી અને મોહિની ક્યાંનું છે કેરળનું છે અને મિત્રો યાદ રાખ્યું કુવા મોકે અને ઓકે ઓકે તમને એમ તો આવ્યું ના ઓનમ મિત્રો ઓનમ તહેવાર ક્યાનો છે ઓનમ પણ ક્યાનો છે ઓનમ ઓનમ પણ ક્યાનો તહેવાર છે કેરલનો જ છે ક્યાનો છે ઓનમ તહેવાર પણ કેરલનો છે આટલું યાદ રાખો કુવા મોકે ઓકે હું કુવા મોકે ઓકે કુચીપુડી આંધ્રપ્રદેશ પ્રદેશ મોહિની કેરલ અને ઓનમ પણ કેરલનો ઓકે ફ્રેન્ડ્સ એના પછી વાત કરીએ સત્તરમા પ્રશ્ન ડ્યુસ શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે તો ડ્યુસ શબ્દ છે મિત્રો બેડમિન્ટન રમત સાથે સંકળાયેલ છે કઈ રમત સાથે બેડમિન્ટન સાથે અને ગોલ્ફની અંદર આપને એક શબ્દ ખબર છે કયો ટી શબ્દ ગોલ્ફ સાથે સંકળાયેલ છે સ્વિમિંગમાં મિત્રો બટરફ્લાય શબ્દ આવે છે કયો બટરફ્લાય શબ્દ સ્વિમિંગમાં બટરફ્લાય શબ્દ વપરાય છે તો મિત્રો ડ્યુસ શબ્દ છે કઈ રમત રમત સાથે સંકળાયેલો છે તો બેડમિન્ટન રમત સાથે સંકળાયેલ છે ગામમાં બાવું આવે ઘણીવાર વાર તો કેટલા રૂપિયા આપણે આપી ઘણી વખત એક રૂપિયા આપી બે રૂપિયા આપી પણ મારે કેટલા બાવન રૂપિયા આપવાના છે ખબર છે કયા પાંચ રૂપિયા આપવાના છે ક્યાં કેટલા રૂપિયા આપીશું છ રૂપિયા ગામમાં બાઉ આવે એટલે આપણે કેટલા રૂપિયા આપવાના કાંઈ પાંચ રૂપિયા ક્યાં છ રૂપિયા મિત્રો ગામમાં બાવું આવે તો કેટલા રૂપિયા આપશો પાંચ રૂપિયા અથવા છ રૂપિયા તો મિત્રો બાસ્કેટબોલમાં કેટલા ખેલાડી હોય પાંચ અને વોલીબોલમાં કેટલા ખેલાડી હોય છ બાવો યાદ રહી જશે પરીક્ષા આવશે નહીં મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મિત્રો ચેનલને છે સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો અને શેર કરજો ઓકે ફ્રેન્ડ્સ એના પછી ઓગણીસ પ્રશ્નની વાત કરીએ શ્વેત ક્રાંતિના પ્રણેતા જણાવો તો શ્વેત ક્રાંતિના પ્રણેતા મિત્રો છે વર્ગીસ કુરિયન કોણ છે વર્ગીસ કુરિયન શ્વેત ક્રાંતિના પ્રણેતા છે એના પછી પ્રશ્નની વાત કરીએ વિષ્મુ યુનેસ્કો નું વડું મથક ક્યાં આવેલ છે હવે મિત્રો યુનેસ્કો તમને ખબર તમે આ શબ્દ સાંભળો પેરીસ્કોપ પેરીસ્કોપ તમને એમ થાય પેરીસ્કોપ કેમ તો કે આ આકાશમાં મિત્રો તારા જોવો ને તારા આપણે ગ્રહો લઘુ ગ્રહો જે જોવો ને પેરીસ્કોપ જોવાય તો પેરીસ્કોપ છે મિત્રો તો યુનેસ્કો ની અંદર સ્કો આવ્યું છે જો યુનેસ્કો યુનેસ્કો નું વડું મથક કયું છે મિત્રો પેરિસ છે આવડી ગયું પેરિસકોપ યુનેસ્કો યુનેસ્કો વડું મથક કયું છે પેરિસ છે હવે મિત્રો અંદર બીજું આપેલ છે જીનિવા જીનિવા છે હું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું છે સ્વિટરલેન્ડનું જીનિવા વડું મથક છે હવે ન્યૂયોર્ક ન્યૂયોર્ક ક્યાનું મથક છે તો ન્યૂયોર્ક છે મિત્રો યુનિસેફનું છે કોનું છે મિત્રો યુનિસેફનું છે એ વડું મથક ક્યાંનું છે મિત્રો ન્યુયોર્કનું સોરી મિત્રો યુનિસેફનું વડું મથક કયું છે ન્યૂયોર્ક છે યાદ રાખી લેજો અને વોશિંગ્ટન ડીસી વોશિંગ્ટન ડીસી તમે નામ સાંભળ્યું હોય તો કદાચ આઈ એમ એફ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડનું વડું મથક કયું છે મિત્રો વોશિંગ્ટન ડીસી જે અમેરિકાની રાજધાની છે યાદ રાખી લેજો અમેરિકાની રાજધાની કઈ છે વોશિંગ્ટન ડીસી ઓકે ફરી એકવાર યુનેસ્કોનું વડું મથક કયું છે મિત્રો પેરિસ છે શોર્ટકટ આપી પેરિસ કો ભૂલાવું ન જોઈએ એના પછી એકવીસના પ્રશ્નની વાત કરીએ હાલમાં બંધારણમાં મૂળ મૂળ અધિકારો કેટલા છે હાલમાં મિત્રો બંધારણમાં મૂળભૂત અધિકારો છે ને પહેલી વાત તો મૂળભૂત અધિકાર મૂળભૂત અધિકાર કેટલા છે છ છે અને મૂળભૂત ફરજ મૂળભૂત ફરજ કેટલી છે અગિયાર છે હવે તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછવામાં આવે મૂળભૂત અધિકાર છે આપણે કયા દેશમાં જ લીધા અમેરિકા દેશમાં લીધા કયા દેશમાં જ લીધા અને આપણે પરીક્ષાના પ્રશ્નોમાં મૂળભૂત ફરજ કયા દેશમાં જ લીધી આપણે તો મૂળભૂત આનો વિચાર હો મિત્રો વિચાર લીધો છે મૂળભૂત ફરજનો વિચાર કયા દેશમાં જ લીધો આપણે તો એ લીધો છે રશિયા ક્યાંથી લીધો રશિયા આવડી જાય મિત્રો પરીક્ષામાં પૂછાય તો મૂળભૂત અધિકાર અમેરિકા મૂળભૂત ફરજ રશિયા અને મિત્રો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શબ્દ સાંભળ્યો એ આપણે આયર્લેન્ડમાંથી લીધા ક્યાંથી લીધા આયર્લેન્ડમાંથી જેને બંધારણ આવડે છે તેને ખાસ આવડતું હશે એ એવી અપેક્ષા રાખું છું તો આટલી વસ્તુ ક્લિયર કરી નાખો મિત્રો મૂળભૂત અધિકાર છ છે મૂળભૂત ફરજ અગિયાર છે ઓકે એના પછીના પ્રશ્નની વાત કરીએ ભારતમાં આપવાનો અધિકાર કઈ બાબતને ધ્યાનમાં રાખી નક્કી કરવામાં આવ્યો છે તો ભારતના આપવાનો અધિકાર છે ઉંમરને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે પહેલાં આપવાનો અધિકાર મિત્રો કેટલો હતો એકવીસ વર્ષનો હતો હવે કેટલો કરી દેવામાં આવેલ છે અઢાર કરી દેવામાં આવ્યો છે અઢાર ક્યારે ક્યારે કરી દેવામાં આવ્યો મિત્રો એકસઠમાં બંધારણ સુધારો છે તો કેટલામાં ઓગણીસો નેવ્યાશીમાં ક્યારે એકસઠમાં બંધારણીય સુધારા અંતર્ગત આ સુધારો ખબર ન હોય યાદ રાખી લેજો આટલું બધું ડીપ પટ્ટાવાળામાં પૂછાતું નથી પરંતુ આપણે થોડોક ડીપ જાશું કદાચ પૂછાય છે તો આપણે કામ આવે એકસઠમાં બંધારણ સુધારો ઓગણીસો નેવ્યાશી છે મિત્રો એની અંદર મતદાનની ઉંમર છે એકવીસ વર્ષની ઘટાડી અઢાર વર્ષ કરી દેવામાં આવી અને આપવાનો અધિકાર છે મિત્રો એની અંદર ઉંમરને ધ્યાનમાં નાખી ધ્યાનમાં રાખી નક્કી કરવામાં આવે છે એના પછીના પ્રશ્નની વાત કરીએ ત્રેવીસો પ્રશ્ન રેખાંકિત પદનો કૃદંત ઓળખાવો કૃદન મેં તમને ઘણી વખત શીખવાડેલા છે એ પહેલાંના વિડીયોમાં તમે ન જોવો હોય તો જોઈ લેજો વિડીયો કારણ કે કુદન જ્યારે આવે છે ત્યારે હું આખી ડીપમાં માહિતી લઉં છું આમાંય મિત્રો લઈ લઈએ વાંધો નહીં જોઈએ મેં તમને સૂત્ર આપ્યું હતું વર્તમાન ક્રુદન હોય વર્તમાન ક્રુદન તેની અંદર કયો પ્રત્યય આવે તો કેમ કે વર્તમાન ની અંદર આવે પછી હેવા ને હે વા ને એની અંદર હું યાદ રાખવાનું છે વાને ને વા ને પ્રત્યય મિત્રો ખાસ જોવાનો છે પછી ભૂત કૃદંત તો ભૂ તો કૃદન વાત કરીએ તેની અંદર યાદ રાખવાનું છે ભૂલય હું યાદ રાખવાનું છે ભૂલય અને પ્રત્યય કયો આવશે લ અને ય પ્રત્યય આવશે ઓકે હેવા ને એટલે હેતવત કૃદન મિત્રો હેવાને એટલે હેતવત કૃદન અંદર વા ને વા ને પ્રત્યય યાદ રાખવાનો છે પછી ભના વા ભવિષ્ય ની અંદર મિત્રો તમારે નાર અને વાન પ્રત્યય યાદ રાખવાનો છે કયો નાર અને વાન પ્રત્યય હવે આજે તમને ખબર છે ત પ્રત્ય ત પ્રત્યય એટલે વર્તમાન જ હોય હેતવર્થ મિત્રો કૃદંત જ્યારે હોય ત્યારે હે વાને વા અને વાને પ્રત્યે છે કયો હશે વા અને વાને પ્રત્યે ફરી એકવાર લખી દઉં છું હેતવર્થ કૃદંત હોય ત્યારે કયો પ્રત્યે હશે હે વાને વા અને વાને પ્રત્યય હશે ભૂત કૃદંત હોય ત્યારે ભૂ લ અને ય પ્રત્યય છે કયો અને ભવિષ્ય ક્રુદનની અંદર નાર અને વાન પ્રત્યે હશે નાર અને વાન પ્રત્યે હશે અને સંબંધક કૃદંત એક બાકી રહી ગયું સંબંધક એની અંદર ઈને પ્રત્યે આવશે કેવો આવશે ઇને પ્રત્યે હોય તો કે રમીને હું ભણવા ગયો તો ઇને એવું ઇને પ્રત્યે જ્યારે આવે ત્યારે કયું કૃદંત હોય મિત્રો સંબંધક કૃદંત હોય તમને સમજાઈ ગયું છે અપેક્ષા રાખું છું જો તમે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો કરી દેજો અને લાઇક કરી દેજો જેથી મિત્રો અમને પ્રેરણા પૂરી પૂરી પડે મિત્રો એના પછી ચોવીસમો પ્રશ્નની વાત કરીએ આપેલા વાક્યોમાંથી વિશેષણ શોધો વિશેષણ ગોતવાન છે તેણે નકશો ટીંગાડ્યો હવે હવે તમને એમ તો જૂનું કેમ ભૂલી ગયું જૂનું ન હોય તો યાલે વિશેષણ જ કેમ કે ક્રિયાના અર્થમાં વિશેષણ કરે ને એને ક્રિયા વિશેષણ કહેવાય અને નામના અર્થમાં વધારો કરે ને વિશેષણ કહેવાય નકશો નામ છે નામ હું વધારે કર્યો જૂનો નકશો તો જૂનો હું થઈ ગયું મિત્રો વિશેષણ ઓકે એના પછી પચીસમા પ્રશ્નની વાત કરીએ નીચેનામાંથી કયો દ્વિગુ સમાસ છે જ્યારે પણ દ્વિગુ સમાસ હોય ને એની અંદર શરૂઆતમાં મિત્રો શું હોય કોઈ પણ પ્રકારનો આંકડો હોય શું હોય આંકડો ચાર હોય પાંચ હોય દસ હોય ઓકે તો એ સમાસ હોય એટલે યાદ રાખી લેજો આની અંદર એક જ છે તો તો એ દ્વિગુ સમાસ છે છે કયો મિત્રો સીતારામ કયો સમાસ છે સીતા અને રામ અને કે અથવા આવે ને અને કે અથવા ત્યારે કયો સમાસ બને ખબર છે મિત્રો દ્વંદ સમાસ બને કયો દ્વંદ સમાસ બને પંકજ પંકજ કયો સમાસ છે પંકજનો અર્થ ખબર હોય છે પંકજ એટલે મિત્રો કમળ થાય પંક એટલે કાદવ થાય તો પંખ માં સત્યવાદી કયો સમાસ છે સત્યવાદી તો તમારે કહેવાનું છે સત્યવાદી સત્યનું આચરણ કરનાર સત્યનું આચરણ કરનાર નાર એવું આ કયો સમાસ છે ઉપપદ સમાસ છે કયો છે ઉપપદ સમાસ છે પંકજજી ઉપપદ સત્યવાદી ઉપપદ સમાસ છે ઓકે મિત્રો તો તમને થોડાક છે મિત્રો એ ખાસ કરીને મુદ્દા છે ગુજરાતી વ્યાકરણના એ તમને ખબર હોવી જોઈએ તો પરીક્ષામાં સો ટકા વાંધો આવશે નહીં એના પછી છવ્વીસ ના પ્રશ્નની વાત કરીએ રૂઢિ પ્રયોગનો અર્થ લખો ગળું કાપવું રૂઢિ પ્રયોગનો અર્થ લખો ગળું કાપવું ગળું કાપવું એટલે મિત્રો વિશ્વાસઘાત કરવો થાય શું થાય વિશ્વાસઘાત કરવો

એના પછી અઠ્યાવીસ મો પ્રશ્ન શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો વર તરફથી કન્યાને ચડાવાતા અલંકાર ઉતાવળ ઉતાવળ તમે લખી નાખો કન્યાદાન નહીં પણ હું તમે લખો કર્યાવર ખાસ તમે પહેલા તો કર્યાવર જ પસંદ કરો મિત્રો કર્યાવર પણ વર તરફથી કન્યાને અપાતા અલંકારને મિત્રો કહેવાય પલ્લુ શું કહેવાય મિત્રો પલ્લુ યાદ રાખી લેજો ન યાદ રાખતો પલ્લુ કહેવાય પલ્લુ ઓકે એના પછીના પ્રશ્નની વાત કરીએ ઓગણત્રીસ નો પ્રશ્ન જંગમ શબ્દનો સાચો વિરુદ્ધાર્થી જુઓ હવે મિત્રો તમારે છે ને ગમે ત્યારે વાંચો ત્યારે જોવાનું સમાનાર્થી છે કે વિરુદ્ધાર્થી છે તો જંગમ એટલે મિત્રો છે વિરુદ્ધાર્થી કીધું છે તો જંગમ શું થાય મિત્રો વિરુદ્ધાર્થી સ્થાવર થાય હું થાય મિત્રો જંગમ નું વિરુદ્ધાર્થી સ્થાવર થશે એના પછીના પ્રશ્નની વાત કરીએ સવાઈ ગુજરાતી કાકા સાહેબ કાલેલકર નું જન્મ સ્થળ જણાવો આપણને ખબર છે કાકા સાહેબ કાલેલકર છે એ સવાઈ ગુજરાતી તરીકે ઓળખાય છે અને એનો જન્મ છે મિત્રો મહારાષ્ટ્રના સતારામાં ક્યાં છે મિત્રો મહારાષ્ટ્રના સતારામાં એના પછી એકત્રીસ ના પ્રશ્નની વાત કરીએ પ્રસિદ્ધ પ્રાર્થના મંગલ મંદિર ખોલો દયામય રચિતા નામ જણાવો તો એ મિત્રો છે નરસિંહરાવ ભોળાભાઈ દિવેટિયા નરસિંહરાવ ભોળાભાઈ દિવેટિયા છે મિત્રો એનું મિત્રો છે આ પ્રસિદ્ધ પ્રાર્થના છે મંગલ મંદિર ખોલો કોને લખેલ છે નરસિંહ નરસિંહરાવ ભોળાભાઈ દિવેટિયા લખેલ છે અને પ્રભાતિયા તમને ખબર છે જાગ ને જાદવા કૃષ્ણ ગોવાળિયા પ્રભાતિયા માટે કોણ જાણીતો નરસિંહ મહેતા જાણીતો છે અને સાક્ષર યુગના પુરોધા મિત્રો હોય તો ગોવર્ધરામ ત્રિપાઠી છે નાના નાને તમે ઓળખતા રહેશો દલપતરામનો છોકરો છે નાના વાય દલપતરામ ત્રવાડી અટક છે એની એના પછી વાત કરીએ બત્રીસના પ્રશ્નની હાઇકુ કયા દેશનો કાવ્ય પ્રકાર છે હાઇકો અને તમને એટલું મુગજમાં બેહ ગયેલું છે આઝા હું આઝા હાઇકુ ક્યાંનું છે જાપાનનું હાઇકુ ક્યાંનું છે જાપાનનું છે ક્યાંનું હાઇકુ જાપાનનું છે અને હાઇકુના પિતા કોણ છે મિત્રો સ્નેહ રશ્મી સ્નેહ રશ્મી જીણાભાઈ રતનજી દેસાઈનું ફૂલ ફર્મ ભાઈ રતનજી દેસાઈ હવે ઉપનામ કોનું છે રતનજી દેસાઈનું સ્નેહ રશ્મી ઉપનામ છે જાપાનનું છે હાઈકુ ના પિતા સ્નેહ રશ્મિ છે જીણાભાઈ રતનજી યાદ રાખી લેજો તો કયા દેશનો કાવ્ય પ્રકાર છે જાપાન નો કાવ્ય પ્રકાર છે એના પછી તેત્રીસ ના પ્રશ્નની વાત કરીએ જાપાન કયા વર્ષમાં વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત થયો હતો પહેલી વાત તો વર્લ્ડ હેરિટેજ સાઇટ દિવસ ક્યારે ઉજવવામાં આવે વર્લ્ડ હેરિટેજ હું મિત્રો શોર્ટમાં લખીશ વર્લ્ડ હેરીટેજ સાઇટ દિવસ ક્યારે ઉજવવામાં આવે તો અઢાર એપ્રિલના રોજ ક્યારે અઢાર એપ્રિલના રોજ વર્લ્ડ હેરિટેજ સાઇટ દિવસ ઉજવવામાં આવે અઢાર એપ્રિલના રોજ હવે આપણે જોવાનું છે કે ને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો ક્યારે પ્રાપ્ત થયો તો જાપાન એનને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મિત્રો બે હજાર ચારમાં પ્રાપ્ત થયો ક્યારે છો બે હજાર ચારમાં જાપાન એને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત થયો હતો હવે બીજી વાત કરીએ બે હજાર ચૌદ બે હાજર ચૌદમાં મિત્રો રાણકી વાવને રાણકી વાવ કઈ વાવ રાણકી વાવને છે વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલો હતો બે હજાર સત્તરની વાત કરીએ તો બે હજાર સત્તરમાં અમદાવાદ અમદાવાદ અમદાવાદને નહીં પણ અમદાવાદ સિટીને કે અમદાવાદ અમદાવાદનો આખો જિલ્લો છે મિત્રો અમદાવાદ સિટી છે એને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો બે હાજર સત્તરમાં મળ્યો હતો અને બે હજાર એકવીસમાં વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો છે ધોળાવીરા ક્યાં મિત્રો ધોળાવીરાને તો ટોટલ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મિત્રો ચાર વસ્તુને મળેલો છે ચાર જગ્યાને મળેલો છે તો ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વર્લ્ડ હેરિટેજ વર્લ્ડ હેરિટેજ દિવસ અઢાર એપ્રિલ આપણા ગુજરાતની અંદર ચાર ચાર સ્થળ છે અને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલો છે તો આ ચારે ચારની તારીખ સોરી મિત્રો તમારે સાયલ છે યાદ રાખવાની છે ભૂલવાની નથી નવર્તું એ લખી લેજો એના પછી ચોત્રીસના પ્રશ્નની વાત કરીએ ભારતમાં વસ્તીમાં સૌથી મોટું રાજ્ય કયું ભારતમાં વસ્તીમાં સૌથી મોટું રાજ્ય હોય ને તો મિત્રો છે વસ્તીમાં કીધું છે ઉત્તર પ્રદેશ વિસ્તારમાં ક્યાં મિત્રો વિસ્તારમાં તો કયો મિત્રો રાજસ્થાન અને વસ્તી ગીચતામાં કે વસ્તી ગીચતામાં ભારતને વસ્તી ગીચતામાં સૌથી મોટું રાજ્ય ક્યાં તો કયું છે બિહાર છે અને મિત્રો મધ્યપ્રદેશ છે મધ્યપ્રદેશમાં સૌથી વધારે આદિવાસીઓ રહે છે મધ્યપ્રદેશ ભારતની સૌથી વધારે આદિવાસી વસ્તી ક્યાં રાજ્યની અંદર છે તો મધ્યપ્રદેશની અંદર છે તો યાદ રાખી લો અને મિત્રો આની રાજધાની જેવી રાજધાની જયપુર છે ઉત્તર પ્રદેશની લખનઉ છે બિહારની પટના છે અને મધ્યપ્રદેશની ભોપાલ રાજધાની છે એના પછી વાત કરીએ પાંત્રીસના પ્રશ્ન પ્રશ્નની પ્રસિદ્ધ મોઢેરાનું મંદિર જે મહેસાણા જિલ્લામાં આવેલ છે તે કોણે બંધાવ્યું તો મોઢેરાનું મંદિર છે ભીમદેવ પ્રથમે બંધાવ્યું કોણે બંધાવ્યું ભીમદેવ પ્રથમે ભીમદેવ પ્રથમનું ઉપનામ મિત્રો કયું છે તો છે બાણાવળી ભીમ કેવો બાણાવળી ભીમ ભીમદેવ પ્રથમનું ઉપનામ છે ભીમદેવ બીજાનું ઉપનામ અને ભીમદેવ બીજો છે ને મિત્રો સોલંકી યુગનો સૌથી વધારે શાસન કર્યું હોય ને તો ભીમદેવ બીજાએ કેટલા વર્ષ શાસન કર્યું 64 વર્ષ શાસન કર્યું પરીક્ષા પ્રશ્ન પૂછાય સોલંકી વંશમાં સૌથી વધારે શાસન કયા રાજાએ કર્યું તો ભીમદેવ બીજાએ ભીમદેવ બીજાનું ઉપનામ હતું ભોળો ભીમ કયું ભોળો ભીમ ભીમદેવ બીજાનું ઉપનામ ભીમદેવ પ્રથમનું ઉપનામ કે બાણાવાળી ભીમ ભીમદેવ બીજાનું ઉપનામ કે ભોળો ભીમ અને સિદ્ધરાજ જયસિંહ સોલંકી વંશનો સૌથી પ્રતાપી રાજા હતા અને ગુજરાતનો અશોક મિત્રો કે કોણ હતો કુમારપાળ ગુજરાતનો અશોક અને ગુજરાતનો અકબર કેતો મોહમ્મદ બેગડો કોણ ગુજરાતનો અકબર કેતો મોહમ્મદ બેગડો એના પછી છત્રીસના પ્રશ્નની વાત કરીએ નીચેના માંથી કયું ખોટું છે મિત્રો આવા પ્રશ્નો છે ખાસ પૂછાય છે તો યાદ રાખી લેવો ગિરધરભાઈ નથી આવડતો યાદ રાખી લે બધા ઇમ્પોર્ટન્ટ છે ચારે ચાર ઓપ્શન ઇમ્પોર્ટન્ટ છે ગિરધરભાઈ બાળ સંગ્રહાલય મિત્રો અમરેલીમાં આવેલ છે મોસ્ટ ટાઈમ યાદ રાખી લેજો બાળટન મ્યુઝિયમ ભાવનગરમાં આવેલ છે યાદ રાખી લેજો

આર્યભટ્ટ છે ગણિત શાસ્ત્રના પિતા છે ગ્રેગલ મેન્ડલ છે મિત્રો જનીન વિદ્યાના પિતા છે જનીન વિદ્યાના પિતા ગ્રેગર મેન્ડલ છે અને ચરક છે મિત્રો આયુર્વેદના પિતા છે આયુર્વેદના પિતા કોણ છે મિત્રો ચરક છે કોણ છે ચરક તો યાદ રાખેલી ઉત્ક્રાંતિવાદના પિતા કોણ છે ચાર્લ્સ ડાર્વિન એના પછીના મિત્રો વાત કરીએ પ્રશ્નની આડિત્રીશન પ્રશ્નની ચંદ્રયાન ત્રણ નીચેનામાંથી કઈ સંસ્થા દ્વારા ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે તો ચંદ્રયાન છે મિત્રો ઈસરો દ્વારા ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે હવે ઈસરો આવે ને ઈસરો અને ડીઆરડીઓ ડીઆરડીઓ એટલે મારે થોડું ડીપમાં જવું જ પડે જોઈએ આપણે જઈએ ડીપમાં હવે જોઈએ ઈસરો ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થા છે મિત્રો એક સંગઠન છે પહેલી વાત તો ઈસરોની સ્થાપના ક્યારે થઈ ઈસરોની મિત્રો સ્થાપના થયેલી છે ઈસરોની સ્થાપના થઈ છે પંદર ઓગસ્ટ ઓગણીસો આપણે તારીખ નથી યાદ રાખવી એટલું યાદ સ્થાપના ક્યારે થઈ છે ભૂલાવું ન મિત્રો અને મિત્રો ઈસરો છે એનું પ્રક્ષેપણ કેન્દ્ર કહ્યું સતીશ ધવન સ્પેસ સેન્ટર હવે મિત્રો પરીક્ષામાં પ્રશ્ન પૂછે સતીષ ધવન સ્પેસ સેન્ટર ક્યાં આવેલું છે તો હરિકોટા ખાતે આવેલ છે આંધ્રપ્રદેશના હરિકોટા ખાતે આવેલું છે અને થુંબા ક્યાં આવેલ છે થુંબા કેરળમાં આવેલ છે આ મિત્રો છે અંતરિક્ષમાં જે સ્પેસ મિત્રો મોકલવામાં આવે છે એ જ્યાં લોન્ચ કરવામાં આવે છે તે સ્થળે સતીશ ધવન સ્પેસ સેન્ટર હરિકોટ આંધ્રપ્રદેશ અને થુંબા છે કેરલની અંદર આવેલું છે ઈસરોની સ્થાપના ખાસ યાદ રાખજો ઓગણીસો ને ઓગણ ઓગણીસો ઓગણ સિત્તેર અને મિત્રો ઈસરોના અધ્યક્ષ હાલના એસ સ્વામીનાથન છે કોણ છે મિત્રો નીચે લખેલું છે એસ સ્વામીનાથન એસ સ્વામીનાથન છે કોણ છે એસ સ્વામીનાથન ખાસ યાદ રાખી લેજો એસ સ્વામિનાથન ભૂલાવવું જોઈએ અને ઈસરોના અધ્યક્ષ કોણ છે એસ સ્વામિનાથન એના પછી મિત્રો વાત કરીએ ડીઆરડીઓની ડીઆરડીઓ અને ઈસરોની મિત્રો છે સ્થાપના ક્યારેથી આપણને ખબર હોવી જોઈએ ડીઆરડીઓની સ્થાપના થઈ છે ઓગણીસો ને અઠાવનમાં ક્યારે સ્થાપના થઈ ઓગણીસો અઠાવનમાં અને ઈસરોના મિત્રો હાલના અધ્યક્ષ કોણ છે સોરી સોરી મિત્રો ડીઆરડીઓના હાલના અધ્યક્ષ કોણ છે એ પણ તમારે મને કહેવાનું છે તો ડીઆરડીઓ ડીઆરડીઓ છે એના હાલના અધ્યક્ષ મને તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે મિત્રો ઓકે ઓકેઆરડીઓની સ્થાપના ઓગણીસો ને અઠાવનમાં થઈ અને ઈસરોની સ્થાપના ઓગણીસો ને ઓગણ સિત્તેરમાં થઈ તો આ બંને યાદ રાખવાનું છે આપણે એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે ઓગણચાલીસના પ્રશ્નની ક્રિકેટ વર્લ્ડ કપ બે હજાર ત્રેવીસ માટે જીતેંગે હમ જીતેંગે હમ અભિયાન શરૂ કર્યું છે મિત્રો કોને અભિયાન શરૂ કર્યું જીતેંગે હમ નામનું ક્રિકેટ વર્લ્ડ કપ ખબર છે આપણે ઓક્ટોબર ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં છે ક્રિકેટ વર્લ્ડ કપની પ્રથમ મેચ છે મિત્રો અમદાવાદથી શરૂ થવાની છે અમદાવાદ પ્રથમ મેચ ક્યાં શરૂ થાય અમદાવાદથી ચાલુ થવાની છે ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં હવે ક્રિકેટ વર્લ્ડ કપ બે હજાર ત્રેવીસ માટે જીતી અભિયાન છે શરૂ કર્યું છે કોને મિત્રો અદાણી ગ્રુપે શરૂ કર્યું કોણે શરૂ કર્યું છે અદાણી ગ્રુપે ખાસ યાદ રાખી લેજો ચાલીસમા પ્રશ્નની વાત કરીએ હાલમાં ગુજરાતના કયા શહેરે યોગ દિવસ નિમિત્તે સૌથી વધુ લોકોએ ભાગીદારી માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો એકવીસ જૂને એકવીસ જૂન યોગ દિવસ તો ક્યાં કયા શહેરે મિત્રો બનાવે છે સુરત શહેર સુરત એટલે સોનાની મુહૂર્ત અને નર્મદનું સુરત ઓકે મિત્રો તો નર્મદનો જન્મ ક્યાં છો સુરતની અંદર થયેલો છે સુરતનું તો સુરતનું છે મિત્રો ઘણું બધું વસ્તુ છે એ ખણાય છે પણ સુરત એકવાર જિલ્લો તમે કરી લેજો મિત્રો એના પછીની વાત કરીએ એકત્રીસના પ્રશ્નની હવે મિત્રો આવે છે મેથ્સ ઉત્સવના પગારમાં પચીસ ટકાનો ઘટાડો હવે મિત્રો અહીંયા જે મેથ્સ મેં લીધેલું છે એની અંદર તમારે આ શોર્ટકટ તો યાદ રાખવી જ પડશે વધારો ઘટાડો વધારો વધારો અને ઘટાડો ઘટાડો હવે મિત્રો અહીંયા પ્રશ્ન આપેલ છે ઉત્સવના પગારમાં પચીસ ટકાનો ઘટાડો થાય છે અને ત્યારબાદ પચીસ ટકાનો વધારો થાય છે વ્યવહારે પગારમાં શું થાય આપણને એમ થાય પચીસ ટકા વધારો છો અને પચીસ ટકા ઘટાડ્યો તો કાંઈ થાય પગારમાં ફેર પડે નહીં આપણે તરત ટીકવી પણ મિત્રો આ આવે જવાબ શું આવશે છ પોઈન્ટ પચીસ ટકા ઘટાડો થાય કેમ થાય આપણે જોઈએ કેમ કે આ સૂત્ર પ્રમાણે આપણે હાલવાનું છે આપણી ધોરાજી હાંકવાની નથી મિત્રો તો પચીસ ટકા વધારો પચીસ ટકા ઘટાડો તો આપણે જોવાનું છે અહીંયા પચીસ આ મિત્રો લખેલ છે ઇન્ક્રીઝ અને આ છે ઇન્ક્રીઝ એટલે વધારો અને ડિક્રીઝ એટલે ઘટાડો અને એની અંદર મિત્રો છે માઇનસ પ્લસ ખાસ જોવાનું છે વધારે ઘટાડામાં તમે જુઓ પરીક્ષામાં આવી રીતે જ પૂછાવાનું છે તો વધારો ઘટાડો જુઓ તમે ઇન્ક્રીઝ આપણે વધારો કેટલાનો છો પચીસ ટકાનો માઇનસ ડિક્રીઝ કેટલો ઘટાડો ઘટાડો કેટલાનો છો તો પચીસ ટકાનો હવે કયો આવે છે માઇનસ માઇનસ લખી નાખીએ આપણે હવે ઇન્ક્રીઝ ડિગ્રીઝ ઇન્ક્રીઝ ડિગ્રીઝ ભેગું છે પચીસ ગુણ્યા પચીસ ભાંગ્યા કેટલા છે મિત્રો સો છે ઓકે આ તો નીકળી જાય પચીસ પચી ઉડી જાય એટલે અહીં હું આવી જવાનું છે ઝીરો આવી જવાનું છે માઇનસ સારું હવે મિત્રો અહીંયા દાખલો ગણું છું ગુણ્યા એટલે કેટલા થાય ને સો અને અહીં હું નિશાની છે માઇનસની છે હવે મિત્રો આ બે મિનર નીચે આવ્યા છે બે કપાઈ જાય તો પોઈન્ટ આવી જાય પચીસ ટકા પણ છે માઇનસ એટલે શું થાય ઘટાડો થાય વલ શું થાય ઘટાડો થશે અને મિત્રો તમે છે આવી રીતના પરીક્ષામાં જ્યારે પણ પૂછાય ત્યારે તમને વધારો વધારો પણ પૂછી શકે છે અને ઘટાડો ઘટાડો પણ પૂછી શકે છે એટલે આને મિત્રો છે તમે ગોખી નાખો તમે દાખલો ગણવા જશો ને તો બહુ મોટો થશે પરંતુ આ શોર્ટકટની રીત છે તમારે સાવ બીજી પડે પરીક્ષામાં પૂછાય છે તો આપણે એક માર્કનો ફાયદો થઈ જાય એના પછી બેતાલીસના પ્રશ્નની વાત કરીએ બે દસ સાડત્રીસ અને એકસો એક હવે મિત્રો ગમે ત્યારે આવી રીતના સિરીઝ પૂછાય ને ત્યારે તમારે કાંઈ નહીં કરવાનો આનો ડિફરન્સ કાઢવાનો શું કાઢવાનો છે ડિફરન્સ તમારે આનો ડિફરન્સ કેટલો આવે છે તો કે આઠ આનો ડિફરન્સ કેટલો આવે છે તો કે હચી તો આનો ડિફરન્સ એકસો એકને સાત નવ આવડતું હોય તો કાંઈ નહીં કરવાનું બાદ કરવાનું બીજું કાંઈ કરવાનું નહીં આમાં બાદ કરીએ આપણે તો અહીં કેટલા આવે છે ચાર કેટલા આવે છે મિત્રો ચાર આવે છે એની પછી અહીંયા આપણે દિસ્કો લેવો પડે તો અહીં કેટલા આવી જાય છ અને અહીંયા જીરો આવી જાય કેમ કે ઉડી જાય એટલે અહીંયા કેટલા આવે છે ચોંસઠ હવે અહીંથી આપણને આઈડી આવ્યું છે આઠ છે સત્યાવીસ આપણે અહીંયા ગોતવાનું શું આવે એ બે નો છે ઘન કરું બે નો ઘન બધું છે બે નો ત્રણ ગુણા કરવું કરું તો આઠ થાય અને મિત્રો હવે આવે છે ચાર ચાર નો હું ત્રણ વાર ગુણાકાર કરું ચોકે સોળ સો ચોખું ચોસઠ હવે મારે મિત્રો પાંચ નો છે ત્રણ વાર ગુણાકાર કરવાનો છે પચો પચો પચીસ પચી પંચા એકસો પચીસ હવે મિત્રો એકસો એકની અંદર હું એકસો પચીસ ભેળવી દઉં ને એટલે મારો જવાબ મળી જાય હવે એકસો એક અહીં આપેલા જ છે તો એકસો એક એની અંદર શું ભેળવાના છે મારે એકસો પચીસ ભેળવવાના છે તો સરવાળો કરીએ આનો બેનો તો અહીંયા શું આવી જાય છે પહેલાં સરવાળો કરું એટલે એકસો એકસો પચીસ એટલે અહીં છ આવશે અહીં બે આવશે અને અહીં બે આવશે બસો ને છવ્વીસ આપણો જવાબ મળે છે મિત્રો જોયું તમે તમારે કાંઈ નથી કરવાનો ડિફરન્સ કાઢવાનો છે પહેલાં ડિફરન્સ કાઢી લો ને તમને ઓટોમેટિક પરીક્ષામાં આઈડિયા આવી જશે ઓકે એના પછીના પ્રશ્નની વાત કરીએ તેતાલીસનો પ્રશ્ન નહીં એકથી સત્તર સુધીના અંકોના સરવાળાની સરેરાશ શોધો આવા સરેરાશના મિત્રો પૂછે ને કે ભાઈ ક્રમિક સંખ્યા હોય ને એટલે હું તમને સરેરાશ મિત્રો શીખવાડી દઉં તમે જુઓ એક બે ત્રણ ચાર અને પાંચ આની સરેરાશ શું થાય સરેરાશ સરેરાશ સરેરાશનું બીજું નામ છે મધ્યક શું છે મધ્યક અને મધ્યક એટલે સરેરાશ થાય તો મધ્યક હોય તો મધ્યમાં હોય હોય ને તો આ બે કાર્ડ નાખો અહીંથી આ બે કાર્ડ નાખવા મધ્યમાં શું છે ત્રણ ત્રણ આપણો જવાબ છે સમજી ગયા મિત્રો એકથી પાંચ સુધીની એકથી પાંચ અંકોની સરેરાશ કેટલી થાય પરિસમ પ્રશ્ન પૂછે કેટલી થાય ત્રણ થાય હવે મિત્રો આપણો પ્રશ્ન છે થી સત્તર તો થી સત્તર હું લખું એક બે ત્રણ ચાર પાંચ એમ અહીંયા નવ સુધી લખું અને પછી અહીંયાથી દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ ઓકે હવે આ અંક લખીએ આપણે તો આની અંદર હું તમને શોર્ટકટ આપી દઉં મિત્રો સરેરાશ બરાબર જ્યારે ક્રમિક સંખ્યા હોય ને ત્યારે સરેરાશ બરાબર પ્રથમ સંખ્યા પ્રથમ સંખ્યા પ્લસ છેલ્લી સંખ્યા છેલ્લી સંખ્યા છેદમાં બે પ્રથમ સંખ્યા કેટલી છે આપણી આગળ એક છેલ્લી સંખ્યા કેટલી સત્તર છેદમાં બે કરી દઈએ આપણે તો કેટલા છે સરવાળાનો સત્તરને એક અઢાર ભાગ્યા બે જો શું આવે આપણો ન આવે પરંતુ મેં તમને શીખવાડ્યું એમ તમારે કાંઈ કરવાનું નક્કી છેલ્લો અંક આપેલો છે સત્તર તો આપણે કાંઈ નથી કરવાનું સત્તરમાં એક ભેળવી દેવાનું છે અઢાર છેદમાં શું કરી નાખવાનું છે બે અથવા તમે છે સત્તર ને મેં તમને શોર્ટકટ કીધી એકથી પાંચ અંક હોય તો એનો એકથી પાંચ અંક આપણે લખીએ એક બે ત્રણ ચાર પાંચ તો ત્રણ હું થઈ ગયો મિત્રો મધ્યક થઈ ગયો ઓકે વચ્ચે આવે મધ્યક આની અંદર વચ્ચે કઈ સંખ્યા વ્યક્તિ સત્તર લખો વચ્ચે કઈ સંખ્યા આવે તો વચ્ચે મિત્રો નવ આવે તમે જોઈ શકો છો આ બાજુથી ને આ બાજુ વચ્ચે નવ આવશે નવે નું થઈ ગયું મિત્રો સરેરાશ થઈ ગઈ ઓકે એના પછીની વાત કરીએ ચુમ્માલીસ નો પ્રશ્ન બત્રીસ મીટર પરિમિતિવાળા ચોરસનું ક્ષેત્રફળ શોધો પહેલાં તો હું તમને ચોરસ સમજાવી દઉં મિત્રો ચોરસ આ ચોરસની શું છે મિત્રો બાજુ બાજુ કેટલી હોય ચોરસની તો ચોરસની બાજુ ચાર હોય હવે પરિમિતિને શું કહેવાય અંગ્રેજી સોરી પરિમિતિ એટલે શું પરિમિતિની જોડણી યાદ રાખજો બધા હસવા આવે હવે પરિમિતિ છે મિત્રો ચારે બાજુનો સરવાળો અથવા ત્રિકોણ હોય ગમે હોય એની પરિમિતિ એટલે શું થાય મિત્રો એક બાજુ બે બાજુ ત્રણ બાજુ ચારે ચાર બાજુનો શું થાય મિત્રો સરવાળો હવે અહીં વાત કરીએ આપણે દાખલાની શરૂઆત કરીએ આપણે બત્રીસ મીટર પરિમિતિ વાળા હવે ચોરસની પરિમિતિ એટલે શું થાય તો ચોરસની બાજુ ચોરસની બાજુ કેટલી હોય ગીણા કેટલા ચાર ચારે ચારનો સરવાળો રેડી એટલે બાજુ ગીણા ચાર કરી નાખું બરાબર આપણને શું મળે પરિમિતિ મળે ઓકે તો પરિમિતિ આપણને આપેલ છે કેટલી આપેલ છે બે સોરી મિત્રો બત્રીસ પરિમિતિ કેટલી આપેલ છે બત્રીસ હવે ચાર કર નાખીને અહીં કરી નાખી આપણે બાજુ જ ગોતવાની છે આપણે હવે મારે બાજુ ગોતવી હોય તો બાજુનું કોમન લઈ લો બરાબર આ ચાર છે ક્યાં આવે છેદમાં બત્રીસ ભાંગ્યા ચાર હવે આપણે બત્રીસ ને ચાર વડે ભાંગીએ તો શું જવાબ આવશે બત્રીસ ને મિત્રો ચાર વડે ભાંગવું આપણે અહીંયા હતા બત્રીસ ભાંગ્યા ચાર કેટલો જવાબ આવે છે આઠ ચોક બત્રીસ આઠ આપણો જવાબ આવે છે હવે આપણને બાજુનું માપ કેટલું મળી ગયું છે બાજુનું માપ આઠ મળી ગયું છે બાજુનું માપ આપણને આઠ મળી ગયું છે આપણે આવી રીતે લીધેલું હતું ફરી એકવાર આપણે લઈ લઈએ પરિમિતિ બરાબર બાજુ ગુણ્યા ચાર બાજુ કેટલી આપેલી હતી બાજુ આપેલ નહોતી મિત્રો બાજુ ગોતવાની હતી તો બાજુ અહીંયા છે તો વાર્ટે લખી નાખી ગુણ્યા ચાર બાજુ મારે ગોતવી હોય તો બત્રીસ ભાગ્યા ચાર એટલે બાજુ મળી જાય આપણને બાજુ કેટલી મળી છે આઠ આઠ આપણને ક્લિયર થઈ ગયું હવે આપણે ચોરસ દોરીએ અહીંયા બધી બાજુમાં કેટલા થઈ ગયા મિત્રો આઠ થઈ ગયા હવે ચોરસનું ક્ષેત્રફળ ચોરસને અંગ્રેજીમાં અંગ્રેજી મિત્રો સ્કવેર કહેવાય શું કહેવાય સ્કવેર સ્કવેર એટલે શું થાય વર્ગ શું થાય વર્ગ એટલે બાજુનો વર્ગ એ શું થાય મિત્રો ચોરસનું ક્ષેત્રફળ થાય ચોરસનું ક્ષેત્રફળ બરાબર એલ સ્ક્વેર એટલે બાજુનો વર્ગ તો બાજુ કેટલી છે આઠ તો આઠનો વર્ગ શું થાય મિત્રો ચોસઠ આઠ નો વર્ગ શું થશે ચોસઠ એ આપણે શું મળી ગયો અહીંયા જવાબ મળી ગયો મિત્રો થોડીક મિત્રો આની અંદર છે વયું જાય છે એ માટે સોરી ખાસ હવે જોઈએ પિસ્તાલીસનો પ્રશ્ન કોઈ વસ્તુનું કોઈ વસ્તુનું પંદરસો ત્રીસનું કોઈ વસ્તુ પંદરસો ત્રીસમાં વેચતા વેપારીને દસ ટકા ખોટ જાય છે તો વસ્તુની મૂળ કિંમત શું થાય હફા ખોટના દાખલા એટલે શા બીજી દાખલા મિત્રો હવે દસ ટકા ખોટ ખાય એટલે વેચી કેટલામાં છે નેવું ટકા વસ્તુ વેચી છે અને ટકાવારી હંમેશા કેટલા નીકળે સોયા દસ ટકા ખોટ ગઈ એટલે નેવું ટકા બરાબર શું થાય પંદરસો ત્રીસ થાય કે ન થાય ફરી એકવાર સમજાવું મિત્રો આ દસ ટકા ખોટ ખાધી તો નેવું ટકા પૈસા મળ્યા છે કે નહીં મળ્યા હોય એને નેવું ટકા પૈસા નેવું ટકા પૈસા મળ્યા નેવું ટકા પૈસા બરાબર થાય કેટલા પંદરસો ત્રીસ તો સો ટકા બરાબર કેટલા તો કાંઈ કરવાની ત્રી રાશિ મૂકવાની છે મિત્રો પંદરસો ત્રીસ ગુણ્યા સો ભાંગ્યા નેવું આ મીંડું મીંડું કટ થઈ જાય સત્તર નવ એકસો ત્રેપન અને મિત્રો જવાબ હું આવી જાય સત્તર સત્તરસો ગુણાકારક કરવાનો છે સત્તર ગુણ્યાસો નો આવી જાય સત્તરસો હાલો તમને આ ટ્રીકમાં ખબર ન પડી ચાલો હવે આપણે જોઈએ આપણે જવાબદારો કે આપણે સત્તરસો આવે છે હવે દસ ટકા કાઢતા તો આવડે કે ન આવડે સત્તરસો ને દસ ટકા કાઢો તમે કેટલા થાય મિત્રો એકસો સિત્તેર કેટલા થાય એકસો સિત્તેર હવે સત્તરસો માંથી એકસો સિત્તેર બાદ કહી દો કેટલો જવાબ આવી જાય પંદરસો ને ત્રીસ આવી ગયો આવી રીતે પણ કરી શકાય છે એના પછી છેત્રીસ નો પૈસાની વાત કરીએ જો આવતીકાલ પછીના દિવસે રવિવાર હોય પહેલાં તો હું આજ અહીંયા છું મારી આવતીકાલ આ એના પછીના દિવસે રવિવાર હોય હાલ રવિવાર તો અહીં કયો વાર છે શનિવાર અને આજ કયો વાર હોય આજ કયો વાર હોય શુક્રવાર હોય આવતીકાલના દિવસે શનિવાર શું કીધું જો આવતીકાલ પછીના દિવસે આવતીકાલ પછીના દિવસે રવિવાર હોય તો ગઈકાલ ગઈકાલ મારી યા થાય અહીં મારો કયો વાર થાય ગુરુવાર થાય ગઈકાલ મારી યા છે ગઈકાલના પહેલા દિવસે ગઈકાલનો પહેલો દિવસ એટલે તો કઈ વાર થાય અહીંયા મિત્રો બુધવાર કયો વારે હશે તો બુધવાર હોય કયો વાર હોય બુધવાર ઉતાવળ નથી કરવાની સમજવાનું છે મિત્રો એના પછી સુડતાલીસ નો પ્રશ્ન ચાલી વિદ્યાર્થીઓને એક કરોડમાં ડાબે ડાબે છેડેથી મહેશનું સ્થાન તેરમું છે તો જમણે છેડેથી મહેશનું સ્થાન શોધો મેં તમને અંદર શોર્ટકટ લખાવેલી હતી કુલ બરાબર યાદ રાખી લેજો કુલ બરાબર ડાબા સોરી મિત્રો જબા પ્લસ ડાબા માઇનસ એક આને ગોખી નાખવાનું મિત્રો તો અહીંયા મિત્રો આપણને કુલ આપેલ છે કુલ વિચારી કેટલા આપેલ છે ચાલી લખી નાખીએ આપણે જમણી જમણી છેડેથી સ્થાન આપણે ગોતવાનું છે એટલે આપણે જબા ગોતવાનું છે ઓકે પ્લસ ડાબા છડેથી કેટલામું સ્થાન છે તેરમું આપેલું છે એક બાદ કરવાનો છે ઓકે સૂત્ર પ્રમાણે તો ચાલી લખી નાખીએ તો જમણી બાજુ ગોતવાનું છે જબા લખ્યા અહીંયા તેર માંથી એક મિત્રો કાઢ નાખીએ કેટલા થાય મિત્રો તેર માંથી એક કારને કીધો તેર છે માઇનસ એક બાર થઈ જાય હવે જમણી બાજુ આપણે ગોતી હોય તો જમણી બાજુ ગોતી હોય તો આપણે બાર છે આ કેવા છે છે પ્લસ આ બાજુ થાય થાય શું એટલે બાર કરો કેટલો આવે અઠ્યાવીસ જવાબ આપણો મળી જાય સાવ સિમ્પલ છે કોઈ પણ જાતનો ગૃહ નથી એના પછી અડતાલીસ ના પ્રશ્નની વાત કરીએ સૌથી નાની વિભાજ્ય સંખ્યા શોધો સૌથી નાની મિત્રો પહેલાં તો અવિભાજ્ય સંખ્યા ખબર હોવી જોઈએ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા સૌથી નાની અવિભાજ્ય સંખ્યા યાદનો યાદ રાખી લો બે છે કઈ છે બે બેકી કી સંખ્યાએ છે અવિભાજ્ય સંખ્યા પણ છે ઓકે અને મિત્રો અહીંયા તમને પૂછે છે સૌથી નાની વિભાજ્ય સંખ્યા પૂછ્યું છે કેવી સૌથી નાની વિભાજ્ય સંખ્યા તો સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ થાય મિત્રો ચાર થાય બે નો થાય બે તો અવિભાજ્ય સંખ્યા છે ઓકે એના પછીની વાત કરીએ ઓગણપચાસમાં પ્રશ્નની બારસો પચાણું દસ ટકા લેખે બે વર્ષનું સાદુ વ્યાજ સાદુ વ્યાજ શોધો હવે બારસો પચાસનું દસ ટકા દસ ટકા કેટલા મીંડું કાઢી નાખો એક વર્ષનું કેટલું થઈ એકસો બાકી તમે છે સૂત્ર રીતે ગોતી શકો છો આઈ બરાબર પી એન પી આર એન આવું તમે કરવા જાઓ તો ઘણી વાર લાગે જોઈએ આપણે આ પ્રમાણે ગણીએ બારસો પચાસ ગુણ્યા આર એટલે રેટ એટલે દસ એન એટલે બે છેદમાં સો મીંડુ ઉડાડી કેટલા એવા એક વર્ષનું મિત્ર ડાયરેક્ટ હું કરું તો આપ એકસો પચીસ ગુણ્યા બે કરો એટલે બસો પચાસ એવા પણ આવું મિત્રો કરવાનું નહીં ડાયરેક્ટ ખબર પડે કે દસ ટકા ગમે એના કરો એટલે એક મિનિટ ઉડી જાય કેટલા કેટલા વર્ષનું એક વર્ષનું બે વર્ષના કેટલા બે વડે ગુણા કરો એટલે બસો ને પચાસ સાદું વ્યાજ મળે એના પછીનો પચાસ નો પ્રશ્ન હવે આ પ્રશ્ન મિત્રો છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારે યાદ રાખી નાખવાનું છે સૂત્ર કહી દઉં તમને તફાવત બરાબર તફાવત બરાબર પી આર નો સ્કવેર અપોન હંડ્રેડ સ્કવેર આનું સૂત્ર છે ઓકે હવે જોઈએ એક રકમના દસ ટકા બે વર્ષનું હોય ને ત્યારે આ સૂત્ર છે મિત્રો યાદ રાખી લેજો બે વર્ષનો તફાવત એક રકમનો દસ ટકાના દરેક ચક્રવર્તી વ્યાજ અને સાદા વ્યાજનો બે વર્ષનો તફાવત એકસો વીસ થાય તો રકમ ગોતવાની છે એટલે આપણે પી ગોતવાનું છે પ્રિન્સિપલ ગોતવાનું છે હવે તફાવત અહીંયા આપી દીધેલો છે કેટલો છે એકસો ને વીસ આ બેનું નથી એમ કે બે વર્ષનો જ આ સૂત્ર છે મિત્રો ઓકે અને બે વર્ષનો દ્વારા ઘણા પૂછાય છે એકસો વીસ હવે આપણે શું ગોતવાનું રકમ ગોતવાની છે એટલે પી ગોતવાનો છે આપણે રેટ કેટલો આપેલો છે અહીંયા દસ ટકા એટલે આરનો સ્કવેર છે દસ ગુણા દસ લખી નાખીએ આરનો વર્ગ એટલે બે વખત લખવાના અને સો આપેલા છે તો સોનો વર્ગ તો બે મહિને એક્સ્ટ્રા ભેળવી દઈશું આપણે હવે આપણે આને છે ઉડાડી દેવાના છે હાલો આ બે મહિને ઉડાડી દઈએ બે મહિને ઉડી ગયા ગયાથી અને હવે આ પી ગોતું હોય આપણે તો આ બેનો ગુણાકાર કરી નાખવાનો છે એટલે એકસો વીસ ગુણા સો કરો એટલે કેટલા આવે મિત્રો બાર હજાર આવે કેટલા આવે બાર હજાર આવે જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી મિત્રો આવનારી અપડેટ તમને છે એ મળી રહે થેન્ક યુ ફ્રેન્ડ્સ